મંતવ્ય ન્યૂઝની ચેનલની ટીમ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલ ખારિયા ગામે મુલાકાત લીધી હતી, જેમાં જાણવા મળ્યું કે ચાર રસ્તા પાસે આવેલી પ્રાથમિક શાળાના બાળકો બહાર લીમડાના ઝાડ નીચે બેસી અને અભ્યાસ કરે છે. તેનું કારણ જ્યારે અમે જાણ્યું તો જાણવા મળ્યું કે શાળામાં રૂમો ના હોવાના કારણે બાળકોને બહાર અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ બહાર અભ્યાસ કરે છે, ત્યારે વારંવાર રજૂઆતો અને અરજીઓ કરવા છતાં પણ શિક્ષણ વિભાગનું પેટનું પાણી હલતું નથી અને ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે આવી રહેલી કડકડતી ઠંડીમાં, ઉનાળામાં અને ચોમાસામાં પણ બાળકોને આવી જ રીતે બહાર બેસી અને અભ્યાસ કરવો પડે છે. શિક્ષણ વિભાગની આંખો ક્યારે ખુલશે અને આવા હેરાન થતા બાળકોને ન્યાય ક્યારે મળશે તે જોવાનું રહ્યું. વાત કરીએ મંતવ્ય ન્યૂઝનો અહેવાલ સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝ જ્યારે આ ગામની મુલાકાત લીધી તો વિદ્યાર્થીઓને શાળાની બહાર લીમડાની નીચે ઝાડ નીચે બેસી અને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. વાત કરીએ મંતવ્ય ન્યૂઝની ટીમ જ્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલ ખારિયા ગામની મુલાકાત લીધી હતી, ત્યારે શાળામાં ઓરડા જ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને બહાર લીમડા નીચે બેસી અને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. અહીંયા 5-10 નહીં પરંતુ 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમને શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ પણ ઋતુ હોય, ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, તેમને આવી રીતે બહાર બેસીને જ ભણવાનો વારો આવે છે. ત્યારે શિક્ષણ ખાતાનું પેટનું પાણી પણ હલતું નથી, ત્યારે આ અંગે જ શિક્ષણ વિભાગ ક્યારે જાગૃત થશે તે જોવાનું રહ્યું. બીજી તરફ આ વિદ્યાર્થીઓ જે હેરાન થઈ રહ્યા છે, તેમને ક્યારે ન્યાય મળશે તે પણ આવનારો સમય બતાવશે. મારી સ્કૂલની અંદર જે તકલીફો છે એ બાળકોએ તેમજ અમારી કમિટીના સભ્ય શ્રી વાઘુભાઈ રજૂ કરી એ યોગ્ય છે. મારી સ્કૂલની અંદર 1-8 ધોરણ સુધી ચાલે છે. 103 બાળકો નિયમિત અભ્યાસ કરવા માટે આવે છે. કન્યાઓ પણ સારા પ્રમાણમાં આવે છે, બાળકો પણ નિયમિત આવે છે. સરકારને મારી એવી વિનંતી છે કે અહીંયા 1-8 ધોરણની સંખ્યાવાળી સ્કૂલ છે, પણ એ સ્કૂલમાં પૂરી વ્યવસ્થા નથી. મેં 2-3 દિવસે અહીં નિરીક્ષણ કરવા આવું તો મને ખ્યાલ આવે છે કે 1-8 ધોરણ એટલે 3 જ વર્ગ દેખાય રૂમ, અને 3 રૂમની અંદરમાં 1-1 ધોરણ બેસે.